નમસ્કાર, સુપરફાસ્ટ ન્યૂઝ સાથે હું છું ઝિલન. સુપરફાસ્ટ ન્યૂઝ જોઈએ તે પહેલા સુરતથી એક મહત્વના સમાચાર. વાનગીઓમાંથી જંતુ નીકળ્યા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં ઘારી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તો ચંડી પડવાને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય અધિકારીઓએ વિવિધ ઘારીના સેમ્પલ લીધા છે. ઘારીના સેમ્પલ સુરત મનપા લેબમાં મોકલવામાં આવશે. તો સુરતની અંદર આરોગ્ય વિભાગ વધુ કાર્યશીલ થયું છે. વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાયા છે. જી ચેતન, સુરતની અંદર ઘારી વિક્રેતાઓને તો આરોગ્ય વિભાગના દરોડા પડ્યા છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી ચોક્કસથી, ચંદી પડવાના પર્વને લઈને સુરતમાં કરોડો રૂપિયાની ઘારી સુરતી લાલાઓ આરોગી જશે. જે પહેલા સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વહેલી સવારે 5 જગ્યા પર આજે રેડ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ સુરત મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમે અહીં ઘારીના વિવિધ સેમ્પલો લેવામાં આવ્યા છે. આ જે સેમ્પલો છે તે સુરત મહાનગરપાલિકાની લેબ ખાતે મોકલવામાં આવશે અને આજે રિપોર્ટ છે તે 14 દિવસ બાદ આવશે. હાલ આપણી સાથે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જે અધિકારી છે તે જોડાયા છે. જી સાલુંકે સાહેબ, જે રીતે સેમ્પલ લેવાયા છે, શું કારણ? આગામી ચંદી પડવાના તહેવારમાં ઘારી થવાથી હોય છે સુરતમાં, એટલે એને અનુસંધીને આજે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ટીમ બનાવી અને ઘારીના નમૂના લેવામાં આવેલા તેમાં ચેકિંગ કરવામાં આવી રહેલું છે. આ જે રિપોર્ટ છે ક્યારે આવશે, કેટલી જગ્યાએ રેડ મારવામાં આવી છે? હાલમાં 5-6 જગ્યાએ કામગીરી ચાલુ છે. અમારે તપાસણી કરવાની તેમજ નમૂના લેવાની બે કામગીરી ચાલી રહેલી છે. આજે સેમ્પલ લેવાયા છે, રિપોર્ટ ક્યારે આવશે, ત્યાર પછી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? રિપોર્ટ આવ્યા બાદ આપણે જે પણ સંસ્થામાં કોઈ પણ રિપોર્ટમાં ખામી જણાશે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ રિપોર્ટ 14 દિવસ અંદર હોય છે, તો અમે બને ત્યાં વહેલા આપવા માટે જાણ કરી છે. જી આપે જે રીતે જોયું તે રીતે હાલ સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 4-5 જે ઘારીના જે વિક્રેતાઓ છે મોટા, તેમને ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે ઘારી છે તે ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને જે બરણીમાં જે સેમ્પલ લેવા છે તેને સીલ મારવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. સાથોસાથ જો વાત કરીએ તો આ જે સેમ્પલ છે તે સુરત મહાનગરપાલિકાની લેબ ખાતે મોકલવામાં આવશે અને 14 દિવસ બાદ આ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે અને જો તેમાં કોઈ પણ વાંધાજનક વસ્તુ મળશે તો જે તે દુકાનદાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જી જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો સુરતની અંદર આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘારીના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે, તેને લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવશે. તો ઘારી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે સુરતમાં દરોડા પાડ્યા છે અને કાર્યવાહી શરૂ કરી છે. અને હવે જોઈશું સુપરફાસ્ટ ન્યૂઝ, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે તમિલનાડુના મહાબલીપુરમમાં થશે મહામુલાકાત. બંને નેતાઓની મુલાકાતને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી. મહાબલીપુરમમાં પીએમ મોદી અને શી જિનપિંગના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ. મુખ્ય દરવાજા પર વિવિધ શાકભાજીથી સજાવટ કરવામાં આવી, સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મોદી અને જિનપિંગની મુલાકાત પહેલા ચીનનું નિવેદન, કહ્યું કે ભારતમાં વ્યાપાર માટે સારો માહોલ, ચીની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે કરીશું પ્રોત્સાહિત. ફ્રાન્સ પ્રવાસેથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ, પહેલું રાફેલ લેવા માટે ફ્રાન્સ ગયા હતા રાજનાથસિંહ. રફાલની પૂજા પર ઉઠેલા સવાલો પર રાજનાથસિંહ આપ્યો જવાબ, કહ્યું કે પૂજા પદ્ધતિ પર સવાલ ઉઠાવવો સારી વાત નથી. રાહુલ ગાંધી આજે અમદાવાદમાં માનહાનિના કેસ સંદર્ભે કોર્ટમાં આપશે હાજરી, રાહુલ ગાંધીનું 5 સ્થળે કરવામાં આવશે સ્વાગત. પેટા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અમદાવાદ અને સીમા પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો સાથે કરશે બેઠક, ધારાસભ્યોને હાજર રહેવા આદેશ. રાહુલ ગાંધીએ કોર્ટમાં ગુનો કબૂલ ન કર્યો, રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે નોટ ગિલ્ટી. આગામી સુનાવણી 10 ડિસેમ્બરે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 22 ઓક્ટોબરે આવશે ગુજરાતના પ્રવાસે. 22 ઓક્ટોબરે અમિત શાહનો છે જન્મદિવસ, સોમનાથ દાદાને લેશે આશીર્વાદ. અમિત શાહ અમદાવાદમાં તેમના પરિવારજનો સાથે જન્મદિવસને કરશે ઉજવણી. ગોતા પાસે જાહેર સભાનું કરાયું આયોજન. અમિત શાહના જન્મદિને 10,000 થી વધુ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો અપાશે લાભ.
પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કાપડની થેલીઓનું કરાશે વિતરણ. મહારાષ્ટ્ર ચૂંટણી માટે રાજનૈતિક પાર્ટીઓ લગાવી રહી છે પોતાની તાકાત. જેને લઈને અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની કેટલીક રેલીઓનું આયોજન. રાહુલ ગાંધીની લાતુરમાં જનસભાનું આયોજન. લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. નર્મદામાં 28 ઓક્ટોબરે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લું. દિવાળીની રજાઓને કારણે આ વખતે સોમવારે પણ ખુલ્લું રખાશે, જ્યારે વ્યવસ્થાના ભાગરૂપે 31 ઓક્ટોબરે બંધ રહેશે. વડોદરામાં સાવલીની બાબા રામદેવ હોટેલની વાનગીમાંથી નીકળ્યો વંદો. ગ્રાહકે દાલ બાટી સાથે વંદો ખાઈ લેતા બીમાર પડ્યો. બીમાર ગ્રાહકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. હોટેલ માલિકે વંદો નીકળ્યાની વાત કબૂલી. સુરતમાં વાનગીઓમાંથી કીડા નીકળ્યા બાદ હવે આઈસ્ક્રીમમાંથી નીકળ્યો કીડો. ડી માર્ટની બહાર વેચાતી આઈસ્ક્રીમના કોનમાંથી કીડા નીકળ્યા હોવાનો વાયરલ વીડિયો. ઘટના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ડી માર્ટના હોવાની આશંકા. જામનગરમાં ડેન્ગ્યુના કારણે અલસફા સોસાયટીમાં 24 મહિલાનું મોત. ડેન્ગ્યુથી 3 દિવસમાં 3 વ્યક્તિના નિપજ્યા મોત. ચાલુ સિઝનમાં ડેન્ગ્યુથી મૃત્યુ આંક 10 પર પહોંચ્યો. રાજકોટમાં આજે જીઆઈડીસી વિસ્તારમાં લાગેલી આગને કાબૂ મેળવવા માટે ચીફ ફાયર ઓફિસર સહિત 7 ફાયરના જવાનો ઇજાગ્રસ્ત. કંડલાની આવેલી કેમિકલ ભરેલા ટેન્કરને ખાલી કરતી વખતે બની દુર્ઘટના. અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં મગફળીની ખરીદી શરૂ. દૂર દૂરથી ખેડૂતો મગફળીના વેચાણ માટે આવે છે અને ખેડૂતોને મગફળીના સારા ભાવ આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ટેકાનો ભાવ રૂપિયા 1018 તો ખેડૂતોને રૂપિયા 600થી લઈ 1183ની આસપાસ મળી રહ્યો છે. સલામત સવારી કહેવાતા એસટી તંત્રના વધુ એક ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ ચલાવતા ઝડપાયા. મહીસાગરના લુણાવાડા ડેપોની બસ ફતેપુરાથી જૂનાગઢ જઈ રહી હતી. ડ્રાઈવર પીધેલી હાલતમાં બસ ચલાવતો હોવાનું જાણ થતાં બસ અટકાવવામાં આવી. પોલીસે ડ્રાઈવરને અટકાયત કરી. અમદાવાદ સેફ્ટ યુનિવર્સિટી છરીબાજી મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો. ધર્મ પટેલે સેફ્ટ યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોનો ઉલ્લેખ કર્યો. ધર્મ પટેલ સેફ્ટ યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી. રાજ્યના 6 જિલ્લાઓમાં સામૂહિક રીતે મોકડ્રીલ યોજાશે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ડિઝાસ્ટર મોકડ્રીલનું આયોજન કરશે. સાણંદ, ઓઢવ સહિતના વિસ્તારો સાથે વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ અને જામનગર જિલ્લામાં મોકડ્રીલ યોજાશે. એનડીઆરએફ, એસડીઆરએફ, બીએસએફ અને આર્મીના જવાનો સહિતની એજન્સીઓ જોડાશે. ઝી 24 કલાકે મહાસન્માન 2019 કાર્યક્રમનું કયું આયોજન. ઉદ્યોગ સાહસિકોના સન્માનના હેતુસર આ પ્રકારનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા. સાથે જ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલબહેને દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરી. ખમીર બનતા ઉદ્યોગપતિઓને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા. એવા ઉદ્યોગપતિઓ કે જેઓએ ગુજરાતને આગવી ઓળખ આપી છે, ગુજરાતનો ડંકો વગાડ્યો છે, તેવા ઉદ્યોગ જગતના મહાનાયકોને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિરદાવ્યા. સીએમ વિજય રૂપાણીએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે ગુજરાતના લોહીમાં વેપાર છે. દુનિયાભરમાં પોતાના વેપારને વધારવો તે ગુજરાતના લોહીમાં છે. ધીરુભાઈ અંબાણીથી લઈ અનેક લોકોએ વેપારમાં ગુજરાતનું નામ આગળ વધાર્યું છે. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે. એએમસી અને એગ્રીકલ્ચર ગુજરાતની ઇકોનોમીને બૂસ્ટ કરી રહ્યા છે. એમએસએમઈના 40% વધારો થયો છે. અરવલ્લીના બાયડમાં પેટા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ બાદ એનસીપીએ શક્તિનું પ્રદર્શન કર્યું. બોરડી ગામે વિશાળ જનસભા યોજાઈ, જેમાં શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા. એનસીપીના ઉમેદવાર દોલતસિંહ ચૌહાણ માટે પ્રચાર કર્યો. દાહોદના દેવગઢ બારિયાના અંતેલા ગામે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાયો. સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરાઈ. વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ પણ હાજરી આપી. 21 તારીખે યોજાનાર પેટા ચૂંટણી સંદર્ભે જાહેર રજાની કરાઈ માંગ. ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ચૂંટણી પંચને પત્ર લખ્યો. મતદારો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે નાણામંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો. કેન્દ્ર સરકાર ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાની માંગ કરાઈ. રાજ્ય સરકારના કર્મચારીઓને પણ 1/7/2019 થી 5% વધારો કરવાની માંગ કરાઈ. સુરતના કામરેજમાં 2 બાળકોના મોત થતા વિરોધ. બાળકોનું રસી પીવડાવ્યા બાદ મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. બંને બાળકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લવાયા. સુરત પાંડેસરા હાઉસિંગ બોર્ડના મકાનોને ખાલી કરાવવાને મામલે મોટી સંખ્યામાં મહિલાઓ કલેક્ટર ઓફિસમાં પહોંચી. સામી દિવાળીએ મકાન ખાલી કરાવવાની નોટિસ મળતા કલેક્ટરની ઓફિસમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો. મોરબી જિલ્લા સેવા સદનમાં પાલિકાના સદસ્યને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પ્રાથમિક સુવિધાના કામ કરવામાં આવતા ન હોવાથી આત્મવિલોપનનો પ્રયાસ. બી ડિવિઝન પીઆઈ સહિતના સ્ટાફે બચાવ કર્યો. દાહોદના લીમખેડા તાલુકા પંચાયતને પંચાયત પ્રમુખે તાળાબંધી કરી. પંચાયતમાં કામ કરતા કર્મચારીઓને બહાર કાઢીને તાળાબંધી કરાઈ. ટીડીઓના કામકાજથી નારાજ થઈ તાળાબંધી કરવામાં આવી. ભચાઉના વાડિયા ગામની સીમમાં ખાનગી કંપનીના દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ સંચાલકોને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં. ખેડૂતોએ મામલતદાર કચેરી આવેદનપત્ર આપીને રજૂઆત કરી. બોટાદના ગઢડામાં દેવપક્ષના વિરોધમાં પોસ્ટર લાગ્યા. દેવપક્ષે થોડા દિવસ અગાઉ 35 ગાયો પાંજરાપોળમાં મોકલી હોવાનો આચાર્ય પક્ષે આક્ષેપ કરતા વિવાદ સર્જાયો. પોસ્ટરમાં ગઢડાના મંદિરની ગાયોની કેવી દશા છે આ સહિત અન્ય આક્ષેપોનો પણ ઉલ્લેખ કરાયો. જામનગરમાં રસ્તાની સમસ્યા અને રોગચાળાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો. નગરસેવકોએ સ્ટ્રેચર અને વ્હીલચેર પર બેસીને વિરોધ દર્શાવ્યો. તંત્રની નિષ્ફળતા સામે વિપક્ષે હલ્લાબોલ કર્યો. નવસારીમાં જળ જંગલ અને જમીન મુદ્દે આદિવાસીઓએ રેલી કાઢી. કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને જીતુ ચૌધરીની આગેવાનીમાં રેલી કાઢી. આદિવાસી સમાજને જંગલ વિસ્તારમાં જતા રોકવાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો. નવસારીના ખાંભડા ગામે બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકો પરેશાન. ડામરના બનેલા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા. રસ્તો તૂટી જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. સ્થાનિકોની સમસ્યા સામે તંત્રના આંખ આડા કાન. નર્મદામાં રસ્તાની સમસ્યાને લઈને રહીશોની હાલાકી. અનેક રજૂઆતો છતાં રસ્તો ન બનતા સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિકોના વિરોધને લઈ મનસુખ વસાવાએ ગ્રાન્ટમાંથી રસ્તો બનાવી આપવાની ખાતરી આપી. આણંદ અને જીઉડિયા ગ્રામ પંચાયત વચ્ચે આવેલી સોસાયટીમાં રહેતા સ્થાનિકોને પરેશાની. પાણી ભરાવાના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં પડે છે મુશ્કેલી. પાણીનો નિકાલ ન થતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. નગરપાલિકામાં અનેક રજૂઆત બાદ પણ સમસ્યાઓનો નિકાલ નથી આવતો. મહીસાગરના બાલાસિનોરના જીન રોડ પાસે પાયાની સુવિધાઓનો અભાવ. સ્ટ્રીટ લાઇટ, ખરાબ રસ્તા અને ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન. ગંદકીના કારણે રોગચાળો વકરવાની ભીતિ. અમદાવાદમાં રામોલ વિસ્તારમાં પીએસઆઈ પર હુમલો. પીએસઆઈ અર્જુન ભરવાડ પર આરોપીઓએ છરી વડે હુમલો કર્યો. અંકિત પટેલ સહિત 2 શખ્સોએ હુમલો કર્યો. પોલીસ આરોપીને શોધવા માટે ગઈ હતી તે સમયે હુમલો થયો. લાપતા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થતા જે તેમ મળી ગયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વૃષ્ટિ અને શિવમની જોડીને શોધી લીધા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પોલીસને બંનેનું પગેરું મળ્યું હતું. એક ટીમ ત્યાં રવાના કરાઈ હતી. લાપતા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ નવરંગપુરા વિસ્તારમાંથી ગાયબ થયા હતા. વૃષ્ટિ કોઠારી ગુમ થયા બાદ સુહા અલી ખાને ટ્વીટ કર્યું હતું, જેના કારણે આ કેસ હાઈ પ્રોફાઇલ કેસ હોવાની માહિતી મળી હતી. ઓઢવ પોલીસ સ્ટેશનના અશોક ચેલાભાઈ પટણી નામના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા. એસીબીએ ચટકું ગોઠવ્યું અને લાંચિયા પોલીસને ઝડપી પાડ્યો. બેંક લોનમાં ચેક બાઉન્સ થવાના કેસમાં પકડ વોરંટ માટે બેંકમાં સેટલમેન્ટ કરવા 12,000ની લાંચ માંગી હતી. 5,000માં નક્કી કરતા લાંચની રકમ લેવા જતા એસીબીએ ઝડપી પાડ્યા. મહેસાણાના કડીમાં આવેલા ચલાસણ ગામે 8 માસની બાળકીના શંકાસ્પદ મોતને મામલે પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. તપાસમાં બહાર આવ્યું કે બાળકી ગુડિયામાં સૂતી હતી. તે દરમિયાન તેના પિતાએ જ એસિડ નાખી તેની હત્યા કરી. પોલીસે પિતાની અટકાયત કરી. ખેડાના આણંદ લાંભવેલ રોડ પર પેટ્રોલ પંપ પર થયેલી 46 લાખની લૂંટ મામલે પોલીસે તપાસ તેજ કરી. પોલીસે તપાસમાં સીસીટીવી ફૂટેજને લઈ તપાસ કરી અને આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી. મહીસાગરના સંતરામપુરમાં આવેલા લુણાવાડા હાઇવે પર ગોધર ગામ પાસે કારે બાઇક સવારને અડફેટે લીધો.
કારમાં ભરેલો હતો દારૂ. પોલીસે દારૂ સાથે કારને કબજે લઈ કાર્યવાહી શરૂ કરી. દારૂબંધીની કડક અમલવારીની વાતો વચ્ચે આ કિસ્સો અનેક સવાલો ઉભા કરે છે. અમરેલીના મોરવાડામાં 35 વર્ષના વૃદ્ધાને માર મારવામાં આવ્યો. રોડ પરથી છાણ લેવા જતા સામાન્ય બાબતે વૃદ્ધાને માર મરાયો. વૃદ્ધાને સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા. આગળ વાત કરીએ તો અરવલ્લીના ભિલોડામાં યુવકના મોતને મામલે પરિવારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતદેહ સ્વીકારવાની કરી વાત. સમગ્ર મામલે પોલીસે 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો. ગાંધીનગરના ઇન્સ્યોરન્સ સર્વેયરની ઓફિસમાં થયું ફાયરિંગ. લાયસન્સવાળી રિવોલ્વરમાંથી અકસ્માતે થયું ફાયરિંગ. ઇન્દ્રજીત નામના યુવકને ગોળી વાગતા પહોંચી ઇજા. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં લઈ જવાયો. સેક્ટર 21 પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. જૂનાગઢના કેશોદના અગતરાય ગામની ગ્રામીણ બેંકમાં લાગી આગ. સવારના સમયે આગ લાગતા અફરાતફરીનો માહોલ. બેંકની તમામ ચીજવસ્તુ બળીને ખાક. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ મામલે થયો મોટો ખુલાસો. લાયસન્સ વગર જ કેમિકલની ફેક્ટરી ચાલતી હોવાનું સામે આવ્યું. કંપનીના બેદરકાર સંચાલકો પર કાર્યવાહી થાય તેવી શક્યતા. મોરબીમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે એસટીની બે બસ વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં ડ્રાઈવર સહિત 10 લોકોને ઇજા. એક ડ્રાઈવરને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયો. પંચમહાલમાં શાળાના વર્ગખંડની બહાર પ્રેમી યુગલે કરી આત્મહત્યા. વર્ગખંડની બહાર સીલીંગની બહાર ઓઢણી બાંધી અને યુગલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. શહેરા પોલીસે તપાસ શરૂ કરી. નડિયાદ રેલવે સ્ટેશન પાસે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે 2 મહિલા અને 1 બાળકીનું મોત થયું. મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેનની અડફેટે 3 લોકોના મોત થયા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી. અમદાવાદના જુહાપુરામાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. મોતી બેકરી પાસે માતા પુત્રનો અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવતી ઇકો કારે માતા પુત્રને અડફેટે લીધા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી. થરાર આદનપુર હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી. ટેન્કરમાં આગ લાગતા ચાલક સમય સૂચકતા વાપરી અને બહાર નીકળ્યો. ફાયર ફાઈટર પહોંચે તે પહેલા ટેન્કર બળીને ખાક. અમદાવાદના નારોલમાં ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો. બાઇક ચાલકે 2 બાળક અને તેની માતાને અડફેટે લીધા. અકસ્માતમાં બંને બાળકોના મોત. અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર. અરવલ્લીના શામળાજીમાં નાગધરા કુંડ તરફનો કોઝવે તૂટ્યો. મેશ્વોનો ઓવરફ્લો થયેલા પાણીથી 30 લાખથી વધુ ખર્ચે કોઝવે તૂટ્યો. કોઝવે ધોવાતા મંદિરની નાગધરા તરફ જવાનો રસ્તો બંધ. સુરતના પીપલોડ જકાત નાકા પાસે લોખંડની એંગલમાં મજૂરનો પગ ફસાયો. બિલ્ડિંગ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ ભરવામાં આવ્યો હતો. તે દરમિયાન સિમેન્ટના મિશ્રણ ફરી વળતા મજૂરનો પગ વળી ગયો. ફાયરની ટીમે 1.5 કલાકની મહેનત બાદ મજૂરનો પગ બહાર કાઢ્યો. સુરતમાં નાના બાળકને ખવડાવવામાં આવતા પાવડરમાંથી ઈયળ નીકળી. સોસિયો સર્કલ પાસે આવેલ મેડિકલ સ્ટોરમાં ગ્રાહકે ખરીદ્યો હતો પાવડર. મેડિકલ સ્ટોરના માલિકને રજૂઆત કરાતા તેને હાથ ઊંચા કર્યા. જૂનાગઢના મેંદરડા પાસે પુલ તૂટવાથી વિદ્યાર્થીઓને હાલાકી. ડાયવર્ટ કરેલા રસ્તા પર 50 કિલોમીટર ફરવું પડતું હોવાથી જીવના જોખમે પુલ પરથી પસાર થાય છે વિદ્યાર્થીઓ. તંત્ર હતું ઘોર નિંદ્રામાં. જામનગરમાં કોર્પોરેશનની ટીમે બોલાવ્યો સપાટો. રોડની કપાતમાં આવેલી 29 મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું. અન્નપૂર્ણા ચોકડીથી રાજકોટ હાઈવે સુધીના માર્ગ ઉપર કપાતમાં આવતી મિલકતો હટાવાઈ. ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો. કોડીનારના ડોળાસા ગામમાં ઝેરી સાપ કુવાની અંદર ખાબક્યો. સાપ કુવામાં ખાબકતા જામવાળા વન વિભાગની રેસ્ક્યુ ટીમે કુવામાંથી સાપનું રેસ્ક્યુ કર્યું. આગામી 13મી તારીખે દ્વારકાના જગત મંદિરમાં કરાશે શરદ પૂનમની ઉજવણી. સવારે 6 વાગે મંગળ આરતી થશે. સાંજે 8 થી 9:30 વાગ્યા સુધી જગત મંદિરમાં યોજાશે શરદ ઉત્સવ. પૂજારી પરિવારો તથા અનેક શ્રદ્ધાળુઓ શરદ પૂનમની કરશે ઉજવણી. સાયન્સ અને ટેકનોલોજીમાં ભારતના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે 5મી થી 8મી નવેમ્બર સુધી કોલકાતા સાયન્સ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ યોજાશે. આ ફેસ્ટિવલમાં 700 મહિલા સાયન્ટિસ્ટ સહિત દેશ વિદેશના 12,000 જેટલા લોકો ભાગ લેશે.
ગાંધીનગરમાં ગુજરાત મહિલા આયોગે દીકરીઓની સુરક્ષા માટે કવચ પ્રોગ્રામ લોન્ચ કર્યો. રાજ્યની તમામ શાળાઓની દીકરીઓને સારા અને ખોટા સ્પર્શને લઈ સમજ અપાશે. શું કરવું અને શું ન કરવું તેની ધોરણ 9 અને 12ની શાળાની વિદ્યાર્થીઓને સમજ અપાશે. તાપીના સોનગઢમાં સંકલ્પ પદયાત્રા શરૂ કરાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને પ્રસ્થાન કરાવાયું. સુમોલ ડેરીના ચેરમેન સહિત અન્ય આગેવાનો પણ જોડાયા. કેવડિયામાં દેશભરના ઉર્જા મંત્રીઓની યોજાશે કોન્ફરન્સ. 2 દિવસીય કોન્ફરન્સને કેન્દ્રીય મંત્રી આરકે સિંહ ખુલ્લી મૂકશે. મંત્રીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે. આજે તમિલનાડુના મહાબલીપુરમમાં મોદી જિનપિંગ વચ્ચે મુલાકાત. 11-12 ઓક્ટોબરે ભારતના પ્રવાસે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તમિલનાડુના મહાબલીપુરમમાં બંને વચ્ચે થશે મુલાકાત. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન. પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાનની સેનાની 3 ચોકીઓ નાશ કરી. ગોળીબારમાં પાકિસ્તાની સૈનિકને ઠાર મરાયો તો 7 પાકિસ્તાનીઓ ઇજાગ્રસ્ત થયા. કલમ 370ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં ફરીથી પ્રવાસન શરૂ કરાયું. જમ્મુ કાશ્મીરમાં આટલા સમય બાદ સામાન્ય પરિસ્થિતિ થતા ફરીથી પ્રવાસન શરૂ કરવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાગતને લઈ તડામાર તૈયારીઓ. ચેન્નઈ એરપોર્ટ પર શી જિનપિંગના વેલકમને લઈ રિહર્સલ કરવામાં આવ્યું. શી જિનપિંગ પ્રધાનમંત્રી મોદી સાથે 11મી અને 12મી ઓક્ટોબર દરમિયાન ચેન્નઈમાં મુલાકાત. મુંબઈ પોલીસે સલમાન ખાનના ગોરાઈ સ્થિત બંગલા પર દરોડા પાડી એક શખ્સની ધરપકડ કરી. મુંબઈ પોલીસ સિદ્ધેશ્વર રાણાને ચોરીના ગુનામાં 29 વર્ષથી શોધી રહી હતી. સિદ્ધેશ્વર રાણા છેલ્લા 20 વર્ષથી સલમાનના બંગલાની દેખરેખ કરતો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શસ્ત્રપૂજા દરમિયાન શાળા પરિસરમાં કરાયું ફાયરિંગ કરી ઉજવણી કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના 150 કામદારો સામે FIR નોંધાઈ. અજમેર દરગાહમાં રમકડાની પિસ્તોલ લઈ જનારા યુવકને મહિલા કોન્સ્ટેબલે મારી થપ્પડ. રમકડાની પિસ્તોલ લઈ જવાની ના પાડતા યુવકે સુરક્ષાકર્મીઓ સાથે બોલાચાલી કરી. યુવકે બોલાચાલી કરતા મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી. તો આપ જોઈ રહ્યા હતા સુપરફાસ્ટ ન્યૂઝ. વધુ કેટલાક સમાચારો અને તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.